36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ હોકી તેમજ સ્વિમિંગની પ્રતિસ્પર્ધાનું યજમાનપણું કરવા જઈ રહ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરાએ મેજર ધ્યાનાચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્સ ખાતે તૈયારી અર્થે સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ. 6 વર્ષ પછી જ્યારે 36 નેશનલ ગેમ્સ યોજવામાં આવી રહ્યા છે અને એનું વેન્યુ ગુજરાત છે અને રાજકોટમાં જ્યારે હોકી અને સ્વિમિંગ આમ બે પ્રતિસ્પર્ધાઓ યોજવાની છે ત્યારે એની ફૂલ જોશમાં તૈયારી ચાલી રહી છે. આપણા ત્યાં હોકીનો ટર્ફ ગ્રાઉન્ડમાં જે કંઈ નાનું મોટું સમારકામ હતું એ કરવામાં આવી રહ્યું છે. એનો પાથવે સિટી બ્યુટિફિકેશન, પછી પબ્લિસિટી માટે હોર્ડિંગ્સ, એ બધી વસ્તુઓ ચાલી રહી છે. સ્વિમિંગ પૂલમાં પણ જે નાનું મોટું ખૂટતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમ કે ચેન્જિંગ રૂમ્સની મરામત, અમુક જગ્યા મરામત, સાથે સાથે બ્રેન્ડિંગ, પ્રોપર સિટિંગ એરિયા, એ બધી કાર્યવાહી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે સંકલનમાં રહી અને યુવા અને સાંસ્કૃતિક વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. રાજકોટની આખી ટીમ એમાં કામ કરી રહી છે અને જ્યારે આ ઇવેન્ટ અહીંયા થવાના છે ત્યારે આખા સિટીમાં આ બાબતે ખૂબ એક્સાઇટમેન્ટ છે, ખૂબ જોશ છે. 15-18 વચ્ચે લોકોને જોડવા માટે એક સ્પોર્ટ્સ કાર્નિવલ પણ રાજકોટમાં રેસકોર્સ ખાતે યોજવામાં આવનાર છે, જેમાં પબ્લિકને ખૂબ આનંદ આવશે, લોકો ખૂબ એન્જોય કરશે. તો આશા રાખું છું કે રાજકોટ ખૂબ સારી રીતે નેશનલ ગેમ્સમાં જે પ્રતિસ્પર્ધા એમને આપવામાં આવેલી છે એ ખૂબ સારી રીતે ફૂલફિલ કરે. ગુજરાત અને રાજકોટ ખાસ એમની મહેમાન ગતિ માટે વખણાય છે અને જ્યારે રાજકોટમાં એવો અનેરો ઉત્સવ જેવો માહોલ જ્યારે છે, જેમાં નેશનલ ગેમ્સમાં 2600 જેટલા એથ્લીટ્સ અહીંયા આવવાના છે, ત્યારે રાજકોટ એ એથ્લીટ્સને આવકારવા માટે, દર્શકોને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે અને એથ્લીટ્સને રહેવાની, જમવાની, ટ્રાન્સપોર્ટની કોઈ તકલીફ ના પડે એના માટે કોર્પોરેશનની આખી ટીમ ખડે પગે છે.